गुड मॉर्निंग, नमस्कार विद्यार्थी मित्रों। और ધોરણ 11 સાયન્સ ચેપ્ટર નંબર 6 ઉષ્મગતિ શાસ્ત્ર, એની અંદર વિદ્યાર્થી મિત્રો છે આપણે ચર્ચા ચાલુ કરી કે ભાઈ યાંત્રિક ઊર્જાનું માપન સમજાવો, ડેલ્ટા યુ। તો ડેલ્ટા યુ નું માપન છે વિદ્યાર્થી મિત્રો આપણે અચળ ગતિ કરતા હતા, અને એના માટે આપણે કોણ ઉપયોગ કર્યો તો કેલરી મીટર। એટલે કે અચળ ગતિ છે ઉષ્માનો ફેરફાર જે થાય છે, બરોબર, અચળ ગતિ ઉષ્મામાં જે ફેરફાર થાય છે એના માટે છે આપણે કોણ ઉપયોગ કર્યો તો કે બોમ કેલરી મીટર। બરોબર, એટલે ઉષ્મા છે એ બહાર જતી નથી, એટલે કે ઢાંકણ છે બધી બંધ હોય છે। એટલે બોમ્બ કિલોમીટર છે બંધ, પાત્ર બંધ કરવામાં આવે જેથી કરીને છે એ તાપમાન વધારો થાય છે, તો બોમ્બ કિલોમીટર છે તૂટી ન જાય, બરોબર। એટલા માટે ત્યાં એનું ટેમ્પરેચર ડાઉન રહે, એટલા માટે સ્ટીલના પાત્રને છે એ પાણી ભરેલા પાત્રને મૂકવામાં આવે છે। એની પછી વિદ્યાર્થી મિત્રો આપણે થોડી ચર્ચા એવી પણ કરી હતી કે દહનશીલ પદાર્થ જે છે, બરોબર, કોઈ પદાર્થ એને ઓટું છે એ પૂરો સંપૂર્ણપણે પૂરો પાડવામાં આવે છે, અને સંપૂર્ણપણે જ્યારે તેને ઓટું પૂરો પાડવામાં આવે છે ત્યારે દહનશીલ પદાર્થનું સંપૂર્ણપણે દહન થાય છે, બરોબર। અને ત્યારબાદ ઉષ્મામાં જે ફેરફાર થાય છે એને બોમ્બ કેલરીમીટરની અંદર મૂકવામાં આવે છે, પણ ત્યારે અચળ ગતિ, એટલે કે ક્યુબી બરાબર જ્યારે છે એ ઉષ્માની અંદર થતો ફેરફાર, પણ કદમાં ફેરફાર થતો નથી। આગળ એની પછી તો કે ઉષ્માનો ફેરફાર જે છે વિદ્યાર્થી મિત્રો એ અચળ ગતિ મળે છે, એટલે ઉષ્માની અંદર જે ફેરફાર થાય છે બોમ્બ કેલરીમીટરની અંદર, તો એ બોમ્બ કેલરીમીટરની અંદર જે ઉષ્માનો જે ફેરફાર થાય છે એ ઉષ્માનો ફેરફાર આપણે અચળ ગતિ માપતા હતા, કદમાંનો ફેરફાર કરતા નતા। એટલે અચળ ગતિ વિદ્યાર્થી મિત્રો છે એ ઉષ્માનો ફેરફાર થાય છે, અને આ સ્થિતિમાં કાર્ય થતું નથી। કારણ કે કદમાંનો ફેરફાર હોતા તો કાર્ય થવાનું નથી। કાર્ય ક્યારે થાય કે ઉષ્માની અંદર છે ફેરફાર થાય પણ અચળ ગતિ મળે છે, ઉષ્માનો ફેરફાર છે એ અચળ ગતિ સમય મળે છે, કદ અચળ જ હોય છે, ત્યારે એની અંદર શું થાય છે ઉષ્માનો ફેરફાર થાય છે, પણ એની અંદર વિદ્યાર્થી મિત્રો કોઈ વર્ક કોઈ કાર્ય થતું નથી। અને કારણ કે બોમ્બ કેલરીમીટરમાં અચળ ગતિ કરવામાં આવે છે, કારણ કે પ્રક્રિયા જે છે રિએક્શન એ બોમ્બ કેલરીમીટરની અંદર અચળ ગતિ કરવામાં આવે છે, કદમાં કોઈ પ્રકારનો કાંઈ ફેરફાર કરવામાં આવતો નથી। એટલે વિદ્યાર્થી મિત્રો જે પ્રક્રિયા જે છે જે રિએક્શન જે છે બરોબર એ અચળ ગતિ જ કરવામાં આવે છે, અને અચળ ગતિ જ્યારે પ્રક્રિયા બોમ્બ કેલરીમીટરની અંદર કરવામાં આવે છે ત્યારે તેથી વાયુ પ્રક્રિયા માટે ડેલ્ટા વી બરાબર 0 અને ડબલ્યુ બરાબર શું થાય 0। એટલે અચળ ગતિ આ સ્થિતિમાં કાર્ય થતું નથી, કારણ કે પ્રક્રિયા બોમ્બ કેલરીમીટરમાં કરવામાં આવશે, એટલે કે કાર્ય એટલા માટે થતું નથી કે જે ઉષ્માનો જે ફેરફાર છે એ અચળ ગતિ બોમ્બ કેલરીમીટરમાં કરવામાં આવે છે, અને જ્યારે બોમ્બ કેલરીમીટરની અંદર જ્યારે છે એ ઉષ્માનો ફેરફાર માપવામાં આવે છે ત્યારે એની અંદર વાયુ પ્રક્રિયા માટે ઉષ્મા ઉષ્માધારિતા તો ઉષ્મામાં જે ફેરફાર થાય છે એ માપન માટે કોણ દ્વારા કેલરીમીટર દ્વારા, પણ અહીંયા તમને એમ કીધું છે કે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રિએક્શન છે એ સંપૂર્ણપણે પૂર્ણ થયા બાદ તો એ તાપમાનમાં જે ફેરફારનું જે મૂલ્ય રહે છે એ ઉષ્માધારિતાનો ઉપયોગ કરીને મેળવી શકાય છે। તો ઉષ્માધારિતાને Q બરાબર શું આવે સી ડેલ્ટા ટી, Q બરાબર શું આવશે સી ડેલ્ટા ટી। આગળ જે વિદ્યાર્થી મિત્રો તો ડેલ્ટા એચ નું માપન, ડેલ્ટા એચ નું માપન જે છે અચળ દબાણે
ડેલ્ટા એ જ રહેશે એનું પણ માપન હવે થર્મલ માં થતો ફેરફાર માપન થવું છે આપણે પહેલા પણ માપન કર્યું હતું તો કે આંતરિક ઊર્જાનું જ્યારે આંતરિક ઊર્જાનું પણ માપન કર્યું હતું ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે કદને અસર રાખ્યા હતા હવે એન્થાલ્પી નું માપન કરવું છે તો એન્થાલ્પી ના માપન માટે આપણે કોને અસર રાખશું તો કે દબાણ અને કે દબાણ અને એન્થાલ્પી ને છે એ ગાઢ સંબંધ છે બરોબર ને અને જેમ આંતરિક ઊર્જાને કદને ગાઢ સંબંધ છે એમ એવી રીતના અચળ દબાણ એન્થાલ્પી નું માપન કરવામાં આવે તો અચળ દબાણ એ ઉષ્માના ફેરફારનું માપન કેલરી મીટરની મદદથી કરી શકાય છે તો એની અંદર પણ એન્થાલ્પીમાં જે ફેરફાર ત્યારે થશે કે ઉષ્મા ફેરફાર થાય તો કારણ કે ઉષ્મા ગુમાવે ઉષ્મા મેળવે તો એનું પણ માપન છે કયા ઇન્સ્ટ્રુમેન્ટની અંદર કરવામાં આવે તો કે કેલરી મીટરની અંદર તો અચળ દબાણ એ ઉષ્માના થતા ફેરફારનું માપન છે એ કેલરી મીટરની મદદથી કરી શકાય છે હવે અચળ દબાણ એ ઉષ્માના થતો ફેરફાર તો આપણને ખ્યાલ જ છે કે ડેલ્ટા એચ બરાબર QP એટલે કે એન્થાલ્પીમાં ફેરફાર છે એ અચળ દબાણ થાય છે ત્યારે ઉષ્માનો ફેરફાર થાય તો એટલે અચળ દબાણ એ ઉષ્માનો થતો ફેરફાર દબાણ કેવું છે અચળ છે કારણ કે એન્થાલ્પી છે એ સાથે ગાઢ સંબંધ પણ છે તો કે દબાણ ને તો અચળ દબાણ એ ઉષ્માનો થતો ફેરફાર હવે ઉષ્મા છે જો ગુમાવે પ્રક્રિયા કઈ કહેવાય ઉષ્મા સેપક ઉષ્મા મેળવે પ્રક્રિયા કઈ કહેવાય ઉષ્મા શોષક ગુમાવે એટલે ઘટે જે હોય ઊર્જા પોતાનામાં જે હોય વધારે ઘટે અને મેળવે પછી પાણી છે પછી જ્યારે ઉષ્મા છે શોષણ થાય એટલે જ્યારે ઉષ્મા વધારો થશે એટલે તાપમાન વધારો થાય એટલે સ્ટીલનું પાત્ર છે એવું જે ફાટેમાં જાય એટલા માટે છે એનું તાપમાન નીચું રાખવા માટે થાય અને વોટર પાત્ર એમાં પાણી ભરેલા પાત્રમાં રાખવામાં આવે છે અને એવી જ રીતના એન્થાલ્પીના માપન માટે પણ તમને ફિગર ડ્રો કરેલી છે બુકની અંદર બરોબર તો ડાયાગ્રામ તમારે છે એ પણ જોઈ લેવાનું પછી કંઈક ક્વેરી હોય તો મને પૂછી લેજો બરોબર તો બધાને ખ્યાલ આવી ગયો કે ડેલ્ટા યુનું માપન છે એ અચળ કરીને ઉષ્મા મતલબ ફેરફારનું માપન કરવા માટે કરવાનું હોય છે અને ઉષ્માનું ફેરફારનું માપન કરવા માટે કોનો ઉપયોગ કરવાનો હોય કે કેલરી મીટરનો જ્યારે ઉષ્માનો ફેરફાર છે કરવામાં આવે છે ત્યારે કદ કેવું રહેશે અચળ કારણ કે અચળ કદે પ્રક્રિયા થાય છે ત્યારે કોઈ કાર્ય થતું નથી એટલે W બરાબર 0 અને ડેલ્ટા ની બરાબર સ્મોલ છે 0 બીજું છે કે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તાપમાનમાં કોઈપણ ફેરફાર કરવામાં આવે બરોબર તો એના મૂલ્યને માપવા માટે કોનો ઉપયોગ કરવાનો ઉષ્મા ધારીના ઉપયોગ કરવાનો અને એના દ્વારા તમે જે તાપમાનના મૂલ્યમાં જે કાંઈ ફેરફાર થયો હોય તમે નોટ કરી શકો છો તો એના માટે સંબંધ શું તો ક્યુ બરાબર સી ડેલ્ટા ટી પછી છે તો કે એન્થાલ્પીનું માપન કરવા માટે એટલે કે અચળ દબાણે એન્થાલ્પીનું માપન કરવા માટે એટલે કે અચળ દબાણે ઉષ્માના ફેરફારનું માપન કરવા માટે પણ કોનો ઉપયોગ થાય તો કેલરી મીટર અને વિદ્યાર્થી મિત્રો અહીંયા અચળ દબાણ આવે છે કારણ કે એન્થાલ્પી છે એટલા માટે હવે આગળ તો કે એન્થાલ્પી છે એ બરોબર એની અંદર ઉષ્માની ઉષ્માનો શું ફેરફાર થાય છે તો એની અંદર છે બે પ્રકારના ફેરફાર થાય છે જો ઉષ્મા ગુમાવે તો ઉષ્મા સેપક પ્રક્રિયા થશે જો ઉષ્મા મેળવે તો ઉષ્મા શોષક થશે અહીંયા ઉષ્મા પેલી ગુમાવશે તો ઉષ્મા સેપક જ્યારે ઉષ્મા સેપક પ્રક્રિયા હોય ત્યારે એન્થાલ્પી ઘટે ઉષ્મા શોષક હોય ત્યારે એન્થાલ્પી કેવી આવે આધાર આવશે કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો બધાને આવડી જશે ડેલ્ટા યુ નું માપન અને ડેલ્ટા એચ તાપમાન ની અંદર વિદ્યાર્થી મિત્રો છે એ થોડો ઘણો ફેરફાર થાય છે 1 ડિગ્રી જેટલો એટલે
એટલે કે 298 થી લઈને 299 કિલો થાય છે તો ઉષ્માધારિતા એટલે અહીંયા કદાચ ખ્યાલમાં આવે તો તમને માની લીધું ઉષ્માધારિતા છે ઉષ્માધારિતા એટલે સી ઉષ્માધારિતા 20.7 કિલો જૂલ પ્રતિ કેલ્વિન છે તો પોઈન્ટ છે 20.7 કિલો જૂલ પ્રતિ કેલ્વિન હોય તો 298 કેલ્વિન તાપમાને કેટલા તાપમાને 298 કેલ્વિન તાપમાને એક બળ દબાણે એટલે એન્થાલ્પી અને ઉષ્માધારિતા બરોબર ને એટલે કે આપણે ખ્યાલ છે કે આપણે એન્થાલ્પી ગોતવાની છે ઉષ્માધારિતા અને તાપમાન બરોબર એટલે કે ઉષ્મા આ બે વચ્ચેનો સંબંધ સૂત્ર કેવો તો Q = C ડેલ્ટા T તો Q = C ડેલ્ટા T તો Q = શું થાય છે તો - CV / ડેલ્ટા T તો Q = શું આવશે - CV / ડેલ્ટા T V એટલે કે ચાલો બધે હવે Q = વિદ્યાર્થી મિત્રો માઇનસ તો માઇનસ કેટલા છે તો C C એટલે શું તો કે ઉષ્માધારિતા ઉષ્માધારિતા આપણે કેટલી છે 20.7 કિલો જૂલ પ્રતિ કેલ્વિન તો અહીંયા તો માઇનસ છે માઇનસ શા માટે આયા તો માઇનસ કેટલા માટે આયા વિદ્યાર્થી મિત્રો કે પ્રણાલી છે ને ઉષ્મા ઉમા છે કેવી રીતે ખબર પડી તો કે અહીંયા લખ્યું છે કે એક વાતાવરણ દબાણે નીચેની પ્રક્રિયા બહુ કેલ્વિન મીટરમાં વધુ પ્રમાણમાં કરવામાં આવે છે અને સી વત્તા ઓ ઉદાહરણ તરીકે વધુ પ્રમાણમાં કોણ સાથે તો કે ઓક્સિજન સાથે એટલે વધારે પ્રમાણમાં ઓક્સિજન છે ને આપવામાં આવે છે વધારે વધારે દહન કરવામાં આવે છે એટલે ઉષ્મા શું કરે છે ઉમા આવે છે એટલે વધારે વધારે છે કે કેલ્વિનની અંદર ઓક્સિજન દ્વારા છે સંપૂર્ણપણે દહન છે પ્રક્રિયા કરવામાં આવે છે અને દહન છે પ્રક્રિયા કરવા માટે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે કે સંપૂર્ણપણે શું આપવું પડે ઓક્સિજન એટલે સંપૂર્ણપણે ઓક્સિજન છે આપવામાં આવે છે અને એટલા માટે સી વત્તા ઓ એટલે સી ઓ કાર્બન ડાયોક્સાઇડ પ્રક્રિયા દરમિયાન 298 કેલ્વિન થી 299 કેલ્વિન થાય છે જો ઉષ્મા ધારિતા 20.7 કિલો જૂલ ઘટાડો થાય છે એટલે કે પ્રક્રિયા છે પ્રણાલી છે ઉષ્મા ગુમાવે છે પ્રણાલી જ્યારે ઉષ્મા ગુમાવે છે ત્યારે વિદ્યાર્થી મિત્રો આવે માઇનસ એટલા માટે Q = - CV ડેલ્ટા T હવે C એટલે ઉષ્માધારિતા 20.7 કિલો જૂલ પ્રતિ કેલ્વિન ગુણ્યા 299.298 હવે અહીં એવું માઇનસ 20.7 કિલો જૂલ પ્રતિ કેલ્વિન ગુણ્યા તો 299 માઇનસ કેટલા કેટલા 298 કારણ કે ડેલ્ટા T અને તાપમાનમાં થતો ફેરફાર તાપમાનમાં કેટલો ફેરફાર થાય છે તો 298 કેલ્વિન ગુણ્યા 299 તો T2 - T1 આપણે ખ્યાલ છે કે આપણે એક મોલ ગ્રેફાઇટ માટે કેટલી જરૂર તો ગ્રેફાઇટ એટલે કાર્બન અને કાર્બન માટે કેટલી હોય તો એક મોલ છે એટલે એના માટે આટલી તો આટલા મોલ કેટલી તો એક મોલ માટે છે 20.7 જો એક મોલ ની અંદર ગ્રેફાઇટ કેટલા હોય તો કે 12 ગ્રામ હોય તો કે 12 ગુણ્યા 20.7 બરોબર તો 12 ગુણ્યા 20.7 એટલે કેટલા થશે તો કે -2.48 ગુણ્યા 10 ની અંદર કિલો જૂલ પ્રતિ મોલ હવે વિદ્યાર્થી મિત્રો આ જે વાત થઈ બરોબર કોને થઈ કિલો જૂલ પ્રતિ
ચાલો આગળ વધીએ છીએ તો અગત્યનો ટોપિક છે પ્રક્રિયાની સાથે સંકળાયેલી એન્થાલ્પીનો ફેરફાર સમજાવો તો પ્રક્રિયા છે કોઈ બરોબર એની સાથે સંકળાયેલી એન્થાલ્પીનો ફેરફાર તો કોઈ પણ રિએક્શન છે વિદ્યાર્થી મિત્રો એની સાથે સંકળાયેલી એન્થાલ્પીનો ફેરફાર તો પ્રક્રિયા સાથે સંકળાયેલી એન્થાલ્પીનો ફેરફાર એટલે કે નિપજનની એન્થાલ્પી અને માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પી એટલે નિપજનની એન્થાલ્પી છે એનો સરવાળો માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો બરોબર જેને છે એ પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે તો સૌથી પહેલા તો અમે પ્રક્રિયાની એન્થાલ્પી ફેરફારને ડેલ્ટા આર એચ વડે દર્શાવવામાં આવે છે એટલે કે પ્રક્રિયાની એન્થાલ્પી ફેરફારને ડેલ્ટા આર એચ વડે દર્શાવવામાં આવે છે એની પછી આગળ વિદ્યાર્થી મિત્રો તો કે ડેલ્ટા આર એચ બરાબર કરી અને સમેશન આર બરોબર સમેશન આર શું લખવાનું તો કે એચ આર એટલે કે નિપજનની પ્રક્રિયાનો સરવાળો માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો નિપજનની એન્થાલ્પીનો સરવાળો માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો તો સૌથી પહેલું શું આપણે આવશે એટલે વિદ્યાર્થી મિત્રો તો કે નિપજનની એન્થાલ્પીનો સરવાળો માઇનસ સમેશન સમેશન આઈ શું આવશે તો કે પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો એટલે વિદ્યાર્થી મિત્રો શું કહ્યું કે નિપજનની એન્થાલ્પીનો સરવાળો માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો તો એનો મતલબ થાય ડેલ્ટા આર એચ બરાબર કોઈ પણ પ્રક્રિયા થશે બરાબર તો જે કાંઈ પ્રક્રિયા થાય બરાબર એની અંદર બે વસ્તુ બને પ્રક્રિયકોમાંથી શું બને નિપજન તો સૌથી પહેલા શું કરવું ડેલ્ટા આર એચ સિગ્મા આઈ એ આઈ એચ માઇનસ સિગ્મા આઈ પ્રક્રિયકો અને નિબંધ એટલે એ આઈ છે ને વિદ્યાર્થી મિત્રો એ પ્રક્રિયક નિપજ છે રાખજો ને બી આઈ છે નિપજ છે એટલે સોરી એ આઈ નિપજ છે બી આઈ પ્રક્રિયક છે એટલે બી આઈ અને એ બી આઈ અને એ આઈ પ્રક્રિયક અને નિપજો છે બરોબર હવે વિદ્યાર્થી મિત્રો જે આપણે એક્ઝામ્પલ લખી અને પછી રિએક્શન લખી એની પ્રતિ આપણે થોડું કે કરવાનું ચાલો તો કે સૌથી પહેલા સી એસ ફોર બતાવું CS પર મીથેન વત્તા ઓ2 તો સામે શું કરે બોલવું છે કે CO2 અને વત્તા પ્રક્રિયા છે કે મીથેન જે છે બરોબર CS પર મીથેન કે મીથેન વાયુનો વિદ્યાર્થી મિત્રો જ્યારે સંપૂર્ણ આપણે છે ગણતરી કરવામાં આવે છે ત્યારે એની અંદરથી શું બને છે કાર્બન ડાયોક્સાઇડ ને પાણી બને છે એટલે જ્યારે વિદ્યાર્થી મિત્રો મીથેન જે છે બરોબર એનું સંપૂર્ણપણે ગલન કરવામાં આવે છે ત્યારે એના દહનથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને બે પણ શું મળે છે પાણી મળે છે હવે વિદ્યાર્થી મિત્રો આમાં એન્થાલ્પીમાં થતો ફેરફાર નોટ કરવો છે તો એના માટે પાછું સૂત્ર સમજવું પડે કે એન્થાલ્પીનો કોઈ પણ સૂત્ર જે છે જે આપણે જે એમ કોઈ બીજું સૂત્ર છે પાછું નિપજનની એન્થાલ્પીનો સરવાળો માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો એ જ પ્રમાણે જે સૂત્ર છે આ સૂત્ર અને સૂત્ર મૂકી પછી વિદ્યાર્થી મિત્રો છે એ આપણે વિગણ ગણતરી કરવી એટલે આપણને ખ્યાલ આવે છે દરેક વખતે એન્થાલ્પી ફેરફારના એક્ઝામ્પલ આવે ત્યારે શું કરવાનું કે નિપજનની એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો કરવાનો સૌથી પહેલા CS4 તો પહેલા તો ડેલ્ટા આર એચ એન્થાલ્પીનો સરવાળો
CS4 ને CS4 ને વર CS4 ની એન્થાલ્પી રચના પણ કે H R CS4 ની એન્થાલ્પી વત્તા બે મોલ કોની એન્થાલ્પી તો કે વર્ણો ની એન્થાલ્પી O2 ની એન્થાલ્પી O2 2 O2 माइनस माइनस समेशन आई तुम आवाज़ देते हैं तो तो के निपोज़न सॉरी एक दिन रोम देते हो मैंने पहला निपोज़न दिन था भी माइनस कर दो दिन था तो अब रोम भी लेते हैं पर फिर हमने देखा तो अब अपन बन निपोज़न तो रोम तेरी ब्रेकेट फॉर समेशन आई पहला निपोज़न CO2 बराबर CO2 की एंथैल्पी CO2 की एंथैल्पी प्लस કેટલા પાણી ના મોલ બે કોન્સ્ટન્ટ H2O ની એન્થાલ્પી બ્રેકેટ પૂરો કૌંસ પૂરો બ્રેકેટ એમ કૌંસ માઇનસ બીજો બ્રેકેટ આવશે તો કે માઇનસ હવે કોઈ ના વસ્તુ પ્રક્રિયા પર એન્થાલ્પી તો ત્યાં શું આવશે તો કે સમય આય પ્રતિલ કોસમો આવશે તો CS4 ની એન્થાલ્પી CS4 ની એન્થાલ્પી માઇનસ સોરી પ્લસ કોની આવશે તો કે ઓક્સિજન એન્થાલ્પી તો 2 અહીં લખ્યું છે બસ માં કે O2 ની એન્થાલ્પી તો આવડો પર તમને ખ્યાલ આવી ગયો કે બંને ની આપણે એન્થાલ્પી નો સરવાળો કર્યો એટલે નિપોઝિટ એન્થાલ્પી માઇનસ પ્રક્રિયા પર એન્થાલ્પી નો સરવાળો નિપોઝિટ એન્થાલ્પી નો સરવાળો માઇનસ એન્થાલ્પી શૂન્ય અવેલેબલ હોય બરાબર ને તેને બાધા તરીકે ઓળખવામાં આવે પણ આપણે
તમે શૂન્ય ઉપર જ્યારે કોઈ ઝીરો પર લખેલો હોય ત્યારે ઈ એન્થાલ્પીને કે એન્થાલ્પી કહેવાય તો પ્રમાણિત થાલ્પી તો અહીંયા પણ ઇન્ટર તમને પ્રમાણિત એન્થાલ્પી આપેલી છે એટલે જે પ્રક્રિયામાં વિશ્વ કંપન તાપમાને એક બાર દબાણની પરિસ્થિતિમાં જે એન્થાલ્પી મળે તેને શું કહેવાય પ્રમાણિત એન્થાલ્પી